નમસ્તે કાયદાના વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં કાયદાનું સમજણ આપતી ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે થંબનેલ પરથી આપ સૌને ખબર પડી ગઈ હશે કે આજનો આપણો વિષય શું છે. તો આજે આપણે આઈપીસી વિશે વાત કરવાના છે. ખાસ કરીને આજે વિડીયો બનાવ્યો છે તે પોલીસ ભરતી, આવનારી પોલીસ ભરતીની પરીક્ષા ઉપર છે. ને ખાસ કરીને પોલીસ ભરતીમાં જે લોકો જઈ રહ્યા છે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા, તેમના માટે જે કાયદો સબ્જેક્ટ છે તેમાં જે આઈપીસી છે, એ આઈપીસીમાં બસ આ વિડીયો જોઈ લો એટલું પૂરતું છે. ફ્રેન્ડ્સ, છેલ્લી 10 વર્ષની પરીક્ષાનો નિચોડ આ વિડીયોમાં છે. આ વિડીયો ઇનફ રહેશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે, જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લે, બેન આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી આવા નવા વિડીયોના અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, મેં અગાઉ વાત કરી એ પ્રમાણે છેલ્લા 10 પોલીસ ભરતી પરીક્ષાનો નિચોડ માત્ર એક જ વિડીયોમાં છે. ખાસ કરીને વાત કરીએ તો આઈપીસી માટે, ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા સ્પેશિયલ કાયદો આઈપીસી 1860ના ખૂબ જ મહત્વના પ્રશ્નો અને ખૂબ જ મહત્વની સમજણ હું અહીંથી આપવામાં જઈ રહ્યો છું, અને તે છે ગુજરાતી ભાષામાં. એક જ વાર આ વિડીયો જોઈ લો ફ્રેન્ડ્સ, તો આઈપીસી તમારું પાકું થઈ જશે. પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, લોકરક્ષકની તમામ પરીક્ષાઓમાં જે ફોજદારી કાયદો હોય છે તેના ખૂબ જ મહત્વના પ્રશ્નો મોસ્ટ આઈએમપી જે છે હું અહીંયાથી જણાવવા જઈ રહ્યો છું. આ વિડીયોને એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ, જેથી આપ દરેક પ્રશ્ન વિશે સમજી શકો અને એનો આન્સર કઈ રીતે આપવો એ પણ સમજી શકો. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, ભારતીય ફોજદારી ધારો ક્યારે અમલમાં આવ્યો, ક્યારે મંજૂરી મળી? 6 ઓક્ટોબર 1860ના રોજ ગવર્નર જનરલ દ્વારા મંજૂરી મળી હતી. આપણે એક એમસીક્યુ છે, ઘણી વાર પૂછાય છે, 6 ઓક્ટોબર 1860ના રોજ. 1 જાન્યુઆરી 1862ના રોજ આ કાયદો અમલી બન્યો છે. ધારો 1860નો છે પણ 1 જાન્યુઆરી 1862ના રોજ અમલી બન્યો છે, આપણે યાદ રાખી લેવાનું છે. હાલમાં આ કાયદામાં 23 પ્રકરણો છે અને કુલ 511 કલમો છે. આ પણ એક એમસીક્યુ પૂછાય છે તો યાદ રાખી લેવાનું છે. આ 3 વસ્તુ તો એટલીસ્ટ માઇન્ડમાં હોવું જોઈએ, પ્રકરણો 23 અને કલમો 511. આ કાયદાનું પ્રારૂપ કોણે ઘડ્યું હતું? તો આ કાયદાનું પ્રારૂપ જે છે લોર્ડ મેકોલેએ તૈયાર કર્યું હતું. લોર્ડ મેકોલે, યાદ રાખી લેવાનું, ઘણી વાર પૂછાય છે. અને લાસ્ટમાં આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડે છે. તો ક્લિયર થઈ ગયું આટલું? આ 5 વસ્તુ આપણી ફર્સ્ટ સ્લાઇડમાં આટલું ક્લિયર હોવું જોઈએ, પછી જ આપણે આગળ વધી શકીએ. તો આગળ વધીશું. હવે આપણે વાત કરીએ છીએ ફ્રેન્ડ્સ, હવે ઓછામાં ઓછા આરોપીઓની સંખ્યા કયા કઈ કલમોમાં છે તેના વિશે. તો ફ્રેન્ડ્સ, કલમ 34 જે છે ગુનામાં પરોક્ષ મદદગારી વિશે વાત કરે છે. તેમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોવા જ જોઈએ. 2 વ્યક્તિઓ ના હોય તો કલમ 34 લાગી શકે નહીં. ક્લિયર, યાદ રહી ગયું? કલમ 34, ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ. હવે છે કલમ 120B, ગુનાહિત કાવતરું. તો ગુનાહિત કાવતરોમાં પણ ઓછામાં ઓછા કેટલી સંખ્યા હોવી જોઈએ? 2 વ્યક્તિઓ હોવા જોઈએ. એ પછી છે કલમ 144, ગેરકાયદેસર મંડળી. તો આ ગેરકાયદેસર મંડળીમાં પણ ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ હોવા જોઈએ ફ્રેન્ડ. ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ હોવા જોઈએ. આગળ વધીશું. કલમ 147-149 એમાં છે હુલ્લડ. હુલ્લડમાં પણ ઓછામાં ઓછા 5 વ્યક્તિઓ હોવા જોઈએ. ઘણી વાર એમસીક્યુ પૂછાય છે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ, તો 5 વ્યક્તિઓ. એ પછી છે કલમ 391, ધાડ. ધાડમાં પણ કેટલા વ્યક્તિઓ? 5 વ્યક્તિઓ હોવા જોઈએ. અને ત્યારબાદ છે કલમ 117, જે વાત કરે છે દુષ્પ્રેરણની. એમાં પર્ટિક્યુલરલી 10 વ્યક્તિઓની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે યાદ રાખી લેવાનું.
આપણું ઓછામાં ઓછી કયા આરોપીઓની સંખ્યા હોય છે, કયા ગુનામાં, તે વિશે વાત કરી. આ એકદમ માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. આમાંથી ઘણીવાર એમસીક્યુ પૂછાય છે, તો આ એક પોર્શન આપણો ક્લિયર થઈ જાય. ક્લિયર? આઈ હોપ આપ સૌને સમજાઈ ગયું હશે. આગળ વધીશું. હવે ફ્રેન્ડ્સ, વાત કરવાની કે જે ગુનાઓમાં પ્રયાસ સજાપાત્ર છે, કે પ્રયત્ન જ સજાપાત્ર બને છે. ઓપ્શન છે એમાં કે કલમ 307, એમાં ખૂનનો પ્રયાસ છે જે સજાપાત્ર છે. કલમ 308, સાપરાધ માનવવધનો પ્રયાસ. સાપરાધ માનવવધનો પ્રયાસ જે છે એ પણ સજાપાત્ર છે. કલમ 309માં જોગવાઈ છે આત્મહત્યાનો પ્રયાસ, તો આ પણ સજાને પ્રાપ્ત છે. 7, 8, 9, 307, 308, 309 આ રીતે પણ યાદ રાખી શકીએ. ને 393માં જોગવાઈ છે લૂંટનો પ્રયાસ. તો આ બધામાં પ્રયાસ સજાપાત્ર બને છે. અટેમ્પ્ટ ટુ મર્ડર, ક્લિયર? એ રીતની વાત છે. અટેમ્પ્ટ ટુ રોબરી, એ આ વસ્તુ શું યાદ રાખવાની છે, કયા ગુનાઓમાં પ્રયાસ સજાપાત્ર છે. તો આ બધા ગુનાઓમાં 307, 308, 309, 393માં પ્રયાસ સજાપાત્ર છે. આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે છે જે ગુનાઓમાં તૈયારી સજાપાત્ર છે. હવે તૈયારીની વાત છે, પ્રિપેરેશન. પ્રિપેરેશન કયા ગુનાઓમાં સજાપાત્ર છે? કલમ 121, ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધની તૈયારી, એ સજાપાત્ર છે. કલમ 126, ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ધરાવતા દેશમાં આતંક ફેલાવવાની તૈયારી, એ શું છે? સજાપાત્ર છે. કલમ 231, ખોટા સિક્કા બનાવવાની તૈયારી પણ શું છે? સજાપાત્ર છે. અને કલમ 399, ધાડની તૈયારી, એ પણ સજાપાત્ર છે. તો અહીંયા આ ચાર ગુનાઓમાં તૈયારી સજાપાત્ર બને છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી જે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે, મિત્રો ખાસ ધ્યાન રાખે, કલમ 121, કલમ 126, 231 અને 399 જે વાત કરે છે, તૈયારીની વાત કરે છે, તૈયારી ગુનો બને છે, સજાને પાત્ર છે. ક્લિયર? આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે વાત કરવાની ફાંસીની સજાની જોગવાઈ કરતી કલમો કેટલી. તો આઈપીસીમાં ફાંસીની સજાની જોગવાઈ કરતી કુલ 11 કલમો છે. યાદ રાખો, ને એમસીક્યુમાં ખાસ પૂછાય છે, 11 કલમો છે. કઈ કઈ? તો ફ્રેન્ડ્સ, કલમ 121, ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું, ફાંસીની સજા. કલમ 132, વિદ્રોહનું દુષ્પરિણામ કરવું, એ પણ ફાંસીની સજા. કલમ 194, ખોટો પુરાવો આપવો જેનાથી નિર્દોષને ફાંસી થાય, તો ત્યાં પણ શું છે, ફાંસીની સજા છે. 302, ખૂન કરવું, ત્યાં પણ ફાંસીની સજા છે. 303, જે સ્ટકડાઉન કરી છે, આજીવન કેદના કેદીએ કરેલ ખૂન અત્યારે સ્ટકડાઉન છે, 303, તે પણ ફાંસીની સજા. 305, બાળક કે પાગલ વ્યક્તિને આત્મહત્યા માટે કરેલ દુષ્પ્રેરણમાં ફાંસીની સજા. 307, આજીવન કેદના કેદીએ કરેલ ખૂનનો પ્રયાસ જેનાથી ઈજા થાય, તો તે પણ ફાંસીની સજા. કલમ 364, એ મુક્તિધન માટે કરેલ અપહરણ. કલમ 376, એ બળાત્કાર સાથે ખૂન. કલમ 76D, સામૂહિક બળાત્કાર. કલમ 396, ખૂન સાથે ધાડ. તો આ બધા સંજોગોમાં શું છે, ફાંસીની સજાની જોગવાઈ છે. ઘણીવાર પૂછાય છે, ચાર ઓપ્શન્સ આપી દેવામાં આવે છે, માંથી એક ખોટો ઓપ્શન હોય, ચૂઝ કરવાનું હોય છે. તો ખાસ યાદ રાખી લેવાનું, ફાંસીની સજાની જોગવાઈ કરતી કલમો કેટલી, 11 કલમો. ક્લિયર? આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે છે ગુનાના તબક્કા કેટલા. તો ગુનાના કુલ 4 તબક્કા હોય છે. સૌથી પહેલો હોય છે ઈરાદો, બીજો હોય છે તૈયારી, થર્ડ હોય છે પ્રયાસ, અને ચોથો બને છે ગુનો. તો ક્લિયર? ગુનાના તબક્કા કેટલા? 4 તબક્કા. ઈરાદો, ઇન્ટેન્શન, તૈયારી, પ્રિપેરેશન, પ્રયાસ, અટેમ્પ્ટ, ગુનો, કમિશન. ક્લિયર? તો ઓફેન્સ બની જશે. ઓફેન્સ માટે 4 વસ્તુ, 4 તબક્કા હોય છે, યાદ રાખી લેવાના. ઘણીવાર અહીંયાથી પણ પ્રશ્ન બનતો હોય છે પરીક્ષામાં. આગળ વધીશું. તો મિત્રો, હવે સજાના પ્રકારો કેટલા. આઈપીસીમાં ભારતીય ફોજદારી ધારો 1860માં સજાના કયા કયા પ્રકારો આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલું છે આજીવન કેદની સજા. મૃત્યુ આવે ત્યાં સુધી જેલમાં રહેવાનું આજીવન કેદની સજા કહેવાય છે. અને કેદની સજા 24 કલાકથી 14 વર્ષ સુધીની. દંડ જે અનિશ્ચિત હોય, ફાંસી યા દેહાંત દંડ, ફાંસીની સજા, દેહાંત દંડની સજા. મિલકતની ઝડપીની સજા. છેલ્લી છે કેદ, જે હોય છે સાદી કેદ, સખત કેદ, એકાંત કેદ પણ ઘણી વાર
આપવામાં આવતી હોય છે। તો ફ્રેન્ડ્સ આ થયા બધા સજાના પ્રકારો। ઘણીવાર અહીંયાથી પણ એમસીક્યુ બનતા હોય પોલીસ ભરતી પરીક્ષામાં, તો ખાસ યાદ રાખી લેવાના સજાના પ્રકારો, જોઈ લો યાદ રહી જાય તેવા છે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન આપણું અહીંયા ક્લિયર થયું। તો અહીંયાથી ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે। બેઝિક આ જે મૂળ છે એ મેં છેલ્લી 10 વર્ષની પોલીસ ભરતી પરીક્ષાનો મેં નિચોડ અહીંયા જણાવી દીધો। આ 6 જે તબક્કા જણાવ્યા, 6 જે સ્લાઇડ પર જણાવ્યું છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આટલું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ આપણું પરીક્ષામાં જતા પહેલાં। ક્લિયર, આગળ વધીશું ફ્રેન્ડ્સ। હવે આ કાયદામાંથી મહત્વના વન લાઇનર જે યાદ રાખી જ લેવા પડે એ કયા છે તો જોઈએ ફ્રેન્ડ્સ। ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે તો આપણે જોયું એ પ્રમાણે 511 કલમો છે। કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપેલી છે? પર્સન, તો વ્યક્તિની વ્યાખ્યા કલમ 11માં આપવામાં આવી છે। ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા છે? તો સરકારી નોકરની વ્યાખ્યા કલમ 21માં આપવામાં આવી છે। કઈ કલમમાં ઈજાની વ્યાખ્યા છે? ઈજાની વ્યાખ્યા 44માં છે। ભારતીય ફોજદારી ધારા પ્રમાણે મૃત્યુ એટલે શું? માણસનું મૃત્યુ। ક્લિયર, ઘણી વાર પૂછાય છે। તો ફ્રેન્ડ્સ, પોલીસ ભરતીની પરીક્ષા આપવા જઈ રહ્યા લોકો જેમ કાયદો વિષય તરીકે છે, તો એમને માટે માત્ર મારી સલાહ એટલી છે કે ઇન્ડેક્સ તૈયાર કરવી, અનુક્રમણિકા એકદમ તૈયાર કરીને જવી, તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબો ત્યાંથી મળી જશે। આગળ વધીશું નેક્સ્ટ તરફ। હવે પછીના વનલાઇનર્સ છે, ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? 120A, કલમ 120A માં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા છે। અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 80માં। સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમો કરે છે? કલમ 96 થી કલમ 106 સુધી। હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછો કેટલા આરોપી હોય? આપણે આગળ પણ જોયું, પૂછાય છે ને પ્રશ્ન, 5 આરોપી હોય। ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં છે? ખૂનની વ્યાખ્યા પૂછી છે, સજા નથી પૂછી, વ્યાખ્યા છે 300માં। ક્લિયર, આગળ વધીશું ફ્રેન્ડ્સ। હવે પછીના વનલાઇનર્સ છે, ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? ચોરીની વ્યાખ્યા 378માં, સજાની જોગવાઈ 380માં છે। ચોરીના ગુનાના મુખ્ય કેટલા તત્વો છે? 378માં જણાવ્યા પ્રમાણે 5 તત્વો છે। ખૂન અને ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય? 396, ખૂન ધાડ સાથે ખૂન જે થાય તે 396। ધાડની વ્યાખ્યા કઈ કલમમાં? તો ધાડની વ્યાખ્યા, ડેકોઇટીની વ્યાખ્યા 391માં। ખૂનની સજા કઈ કલમમાં છે? હમણાં આવ્યું હતું વ્યાખ્યા, હવે છે સજા, 302માં। આગળ વધીશું નેક્સ્ટ। આઈ હોપ આપ સૌને આ યાદ રહી ગયું હશે, યાદ રાખી લેવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે પછીના વન લાઇનર્સ છે, કેટલા દિવસની પીડા મહાવ્યથા ગણાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 20 દિવસ। ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? કલમ 141। ગુનામાં મદદગારી કેટલી રીતે થઈ શકે? 3 રીતે, ઉશ્કેરણીથી, કાવતરાથી અને મદદગારીથી। બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવે છે? બદનક્ષીની વ્યાખ્યા પૂછી છે ફ્રેન્ડ્સ, પ્રશ્નને ક્લિયરલી વાંચજો, 499માં। બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં છે? તો 375માં। ક્લિયર, પ્રશ્નને ધ્યાનથી વાંચો પછી આન્સર આપો, આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે। આગળ વધીશું ફ્રેન્ડ્સ। હવે પછીના વનલાઇનર્સ છે, શું દરેક સાપરાધ મનુષ્યવધ ખૂન ગણાય? તો નહીં, દરેક સાપરાધ મનુષ્યવધ ખૂન ગણાશે નહીં। શું દરેક ખૂન સાપરાધ મનુષ્યવધ છે? હા, દરેક ખૂન એ સાપરાધ મનુષ્યવધ તો ગણાશે। કલમ 299 થી કલમ 302 સુધી આપણે જોઈએ તો આપણને આ બે નો ડિફરન્સ ખબર પડી જાય। શું એક વ્યક્તિની લૂંટનો ગુનો થઈ શકે? હા, થઈ શકે, આપણે જે આરોપીઓની સંખ્યા વિશે વાત કરી હતી ને તેના પરથી આ ક્વેશ્ચન છે। બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે? તો 10 અપવાદો છે। કઈ સજા વૈકલ્પિક સજા છે? વિકલ્પના અંતે જ ચૂઝ કરી શકાય, જવલ્લે જ દેહાંત દંડની સજા। ઘણીવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે,
તો ફ્રેન્ડ્સ આ છે આઈપીસી આઈપીસી નું મોસ્ટ ઓવરવ્યૂ ફ્રેન્ડ્સ છેલ્લી 10 વર્ષની પોલીસ ભરતી પરીક્ષાનો આ નિચોડ છે ફ્રેન્ડ્સ આમાંથી જ પ્રશ્નો આવતા હોય છે ફ્રેન્ડ્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો છે ફ્રેન્ડ્સ જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અમારી ચેનલ પર આજે નવા હો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરો આવા જ હું ઇન્ડિયન ભારતીય પુરાવાના કાયદા વિશે અને ક્રિમિનલ પ્રોસિજર કોડ જે આપ સૌને પૂછાવાનું છે તે અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ આ દરેક પર વિડીયો બનાવવાનો છું ફ્રેન્ડ્સ ગુજરાત પ્રોહિબિશન એક્ટના વિડીયો બનાવેલા છે આપ જોઈ શકો છો અમારી ચેનલ પર તો ફ્રેન્ડ્સ જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરો દરેક સાથે દરેકને આ વિડીયો શેર કરો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી આવા નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ સાથે જોડાવા માટે અમારી ચેનલને જોઈન બટન પર ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર ફક્ત 89 રૂપિયા પ્રતિમાસમાં જ્યાં લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે કાયદાના આપ જોઈ શકો છો